જય હિન્દ. દમણ, વાપી, સેલવાસ, વલસાડ ડિસ્ટ્રિક્ટ, સમગ્ર ગુજરાત અને હિન્દુસ્તાનના હરેક નાગરિકોને એક અપીલ કરવામાં આવે છે, હું ભરતભાઈ કનિયાલાલ ટાંક, કે આજની આ પરિસ્થિતિ જ્યારે હિન્દુસ્તાન અને સમગ્ર વિશ્વમાં COVID-19 કોરોના વાયરસની મહામારીના ઝપટમાં વિશ્વ આવી ગયેલું છે, તો ખાસ દમણ, દીવ અને સેલવાસના પ્રશાસન, આપણા પ્રફુલભાઈ પટેલ અને સમગ્ર પ્રશાસનની ટીમ, એવી જ રીતે ગુજરાતની અંદર શ્રી વિજયભાઈ રૂપાણી, હિન્દુસ્તાનના હરેક સ્ટેટના ચીફ મિનિસ્ટર, એમની સિસ્ટમ અને ખાસ તો આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે લોકડાઉનનું આહ્વાન કરેલ છે, તો આપણે લોકડાઉનની ગાઈડલાઇનને સંપૂર્ણપણે પાળી અને આપણે બધા જ પોતપોતાના પરિવાર સાથે ઘરે રહીએ, અને એ જ આપણી માટે સૌથી દેશ સેવા આજના સમયે છે. સાથે લાખ લાખ વંદન આપણા સમસ્ત ડૉક્ટરો, પોલીસ ડિપાર્ટમેન્ટ, સફાઈ કર્મચારી અને ગ્રાઉન્ડ લેવલનો હરેક સ્ટાફ, અને ખાસ તો સૌથી મોટું કાર્ય કરી રહ્યું છે આજનું આપણું સંપૂર્ણ મીડિયા ટીમ, એમાં ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના બધા જ ભાઈઓ, હરેક લીડિંગ ચેનલો અને હરેક પત્રકારોને બી લાખ લાખ વંદન, કે આજની જે પરિસ્થિતિ છે જેનાથી અવેરનેસ સમાજની અંદર ફેલાવી રહ્યા છે કે આ રોગ કેટલો ગંભીર છે. સાથે આજની તારીખમાં આપણા માટે જેટલા બી અલગ અલગ એનજીઓના વોલેન્ટરો કામ કરી રહ્યા છે, જે ગરીબ લોકો સાથે જોડાઈને એમને જમવાનોથી લઈને બધી વ્યવસ્થા પહોંચાડે છે, એમને બી ખાસ નમ્ર વિનંતી કે સાથે એક સેનિટાઈઝર રાખે, માસ્ક પહેરે અને ફક્ત એકથી બે જ જણા જાય, અને જે લોકોની જરૂરિયાત છે એમની ત્યાં જઈ જઈને એકથી બેની સંખ્યામાં પહોંચતું કરે, ન કે એ એક સાથે 10-15 જણા લેવાવાળા બી હોય છે અને આપવાવાળા બી હોય છે. અને ખાસ એની અંદર બી જે પોલીસ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઇન છે કે બને ત્યાં સુધી પોલીસ ડિપાર્ટમેન્ટને આ વસ્તુ આપણે સુપરત કરીએ કે એ લોકો પછી જેની જેની જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ પહોંચતું કરે. સાથે એક અભિયાન આપણે ચાલુ કરીએ, ખાસ તો જેટલા વોલેન્ટરો છે, કારણ કે સરકારની સિસ્ટમ હરેક ગામડે ગામડે ન પહોંચી શકે, તો જે કોઈ આપણને શંકાસ્પદ કેસ લાગી રહ્યો હોય કે જે લોકો સિટીમાંથી ગામડામાં આવ્યા છે, ગામડાની આજુબાજુ ફર્યા હતા, તો આ એક આપણે અભિયાન ચાલુ કરવા જરૂરી છે કે આપણને કોઈ બી જાતના શંકાસ્પદ કેસ લાગે તો એને ડોક્ટરોને જાણ કરો, પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરો અને સ્વેચ્છાએ પોતાનું ચેકઅપ કરાવી. આ વૈશ્વિક મહામારી COVID-19 કોરોના વાયરસથી આપણે જે લડાઈ ચાલુ કરેલી છે, અને મોદી સાહેબે 21 દાઉનની લોકડાઉનની સાથે 2.25 લાખ કરોડનું પેકેજ જ્યારે જાહેર કરેલું હોય ગરીબ લોકો માટે, અને એની સાથે સરકારી સિસ્ટમ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત મતલબ હરેક સ્ટેટની સરકારનો જે ખર્ચો છે, એટલે આ આંકડો 4-5 લાખ કરોડે જે પહોંચી રહ્યો છે, તો આપણી માટે આ ભવિષ્યના દિવસોમાં ટફ કાર્ય છે. તો સરકાર તો કરી રહી છે, સાથે આપણે સ્વેચ્છાએ વોલેન્ટિયર તરીકે જોડાય અને ઘરે ઘરેથી આવી કોઈ પરિસ્થિતિ હોય તો આપણે ડોક્ટરોને એ સુપરત કરી જાણ કરીએ. ફરીથી બધાને નમ્ર અપીલ સાથે આહ્વાન છે, ભરત કનિયાલાલ ટાંક, ટાંક પરિવાર અને અમારું સ્લોગન સનશાઇન ગ્લોબલ ફાઉન્ડેશન, ગુજરાતની અંદર રહેતા ગુર્જર સુત્રી કડિયા સમાજ સિવાયના કોઈ બી સમાજના જ્ઞાતિજનો હોય, નાગરિકો હોય, ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકે છે, અને અમે હંમેશા કટિબદ્ધ છીએ સમાજ સેવા માટે, જરૂરિયાત લોકો માટે. તો બધા પોતપોતાની ઘરે રહી પરિવાર સાથે સમય પસાર કરે અને આ દેશ સેવાની અંદર પોતાના સેલ્ફને સમર્પિત કરી અને હિન્દુસ્તાનને આ મહામારીમાંથી બહાર કાઢીએ. આપણે લડવાનું છે અને હર હાલમાં દેશને અને પોતાના પરિવારને, સમાજને બચાવવાનું છે. તો બધા પોતપોતાની ઘરે રહી અને દેશ સેવામાં જોડાય. ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ. જય હિન્દ, વંદે માતરમ.